नमस्कार, जोई रह्या छो टीवी 9। हूँ छु जगदीश। समाचारनी शुरुआत करीशु विस्तारथी। सीएम ऑफिसमांथी शुरू थयुं होस्पिटलोनुं मॉनिटरिंग। डेशबोर्डना माध्यमथी मुख्यप्रधान करी रह्या छे तमाम बाबतोने लईने मॉनिटरिंग। दर्दीनी सारवार अने होस्पिटलनी स्थितिनी पण तेओ समीक्षा करी रह्या छे। सीएम मॉनिटरिंग करीने जरूरी निर्देश पण आपी रह्या छे। सीएमओना कार्यालयथी आ सीधुं मॉनिटरिंग थई रह्युं छे। हॉस्पिटल ની અંદર શું ગતિવિધિઓ થઈ રહી છે આ તમામ બાબતોનું ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ટાંકીને નજરે ટાંકીને ત્યાં બેઠા છે અને આ તમામ બાબતોનું નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી છે। દર્દીની સારવાર કેવી રીતે થઈ રહી છે, હોસ્પિટલમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે, તમામ હોસ્પિટલનો સ્ટાફ केवी रीते काम करी रह्यो छे, आ तमाम बाबतोनुं निरीक्षण अने समीक्षा करता मुख्य प्रधान विजय रूपाणी तेमना कार्यालयथी, कारण के सीएमओ खाते आखू मॉनिटरिंग सीस्टम जे छे ते उभी करवामां आवी छे अने तेनाथी तेओ आ तमाम बाबतोनी समीक्षा पण करी रह्या छे। सीएमओ कार्यालयथी आ मॉनिटरिंगना दृश्यो डेशबोर्डना माध्यमथी તેઓ મોનિટરિંગ કરતા પણ નજરે પડ્યા। દર્દીની સારવારને લઈને હોસ્પિટલની અંદરની શું સ્થિતિ છે, કેવા પ્રકારની ત્યાં વ્યવસ્થાઓ છે, યોગ્ય જવાબ દર્દીને દર્દીના પરિવારજનો માટે થઈને પણ આ એક મહત્વપૂર્ણ બાબત કહી શકાય, ખૂબ જ સારી બાબત કહી શકાય કે જ્યાં જે સંવેદનશીલ કહેવાતી સરકાર અને તેમાં આ એક નવું બીડું ઉમેરાયું છે। ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તમામ પરિસ્થિતિ નો તાગ મેળવી રહ્યા છે। જરૂરી જ્યાં જણાશે ત્યાં દિશા નિર્દેશ પણ આપશે, કેવા પ્રકારની વ્યવસ્થામાં બદલાવ કરવો જોઈએ, આ તમામ બાબતોનું ઝીણવટપૂર્વક તેઓ સમીક્ષા કરતા નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો આ ડેશબોર્ડના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે, સીએમ વિજય રૂપાણી તમામ સ્થિતિ જોઈ રહ્યા છે અને તેમના ઓફિસથી સીએમઓ કાર્યાલયથી, કારણ કે આખી આ જે સિસ્ટમ છે ત્યાં ઊભી કરવામાં આવી છે અને મોનિટરિંગ થઈ રહ્યું છે। નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર। નિર્મલ, એક અત્યંત સરાહનીય કામગીરી કહી શકાય કે ખુદ સીએમ વિજય રૂપાણી તમામ દર્દીની સ્થિતિ હોય, હોસ્પિટલની અંદરની શું વ્યવસ્થા છે તેનું મોનિટરિંગ તેમના જ કાર્યાલયથી કરી રહ્યા છે। માધ્યમથી અવારનવાર સીએમ દ્વારા તમામ રાજ્યની જે ગતિવિધિઓ છે તેને લઈને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ ખાસ કરીને કોરોનાની અત્યારની સ્થિતિ છે તેવા સંજોગોમાં આ તમામ જગ્યાએની ચાંપતી નજર સીએમ ડેશબોર્ડ દ્વારા રાખવામાં આવી રહી છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે રીતે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને તેવા સંજોગોમાં આ દર્દીઓની પણ અનેક ફરિયાદો મળી રહી છે, જે સત્તાધીશો છે તેની સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી કે યોગ્ય સગવડ નથી મળતી તેવા પ્રકારની પણ ફરિયાદ સીએમ સુધી પહોંચી છે। એટલે આવા સંજોગોમાં સીએમએ ખુદ હવે કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે। સીએમ ડેશબોર્ડના માધ્યમથી તમામ જે હોસ્પિટલો છે તેનું મોનિટરિંગ કરવાનું શરૂઆત કરી દેવામાં આવી છે। કોઈ પણ જગ્યાની ફરિયાદ મળે કે તાત્કાલિક ધોરણે તેની પર એક્શન લઈ શકાય, દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, તેમજ ડોક્ટરોને પણ યોગ્ય સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે સીએમ ડેશબોર્ડ અત્યારે વધારે મહત્વનું સાબિત થઈ રહ્યું છે કે સીએમ ડેશબોર્ડના માધ્યમથી અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે। નિર્મલ, આભાર તમામ માહિતી માટે। તો એ જ વાત જે સામે આવી છે, સતત ઓફિસમાંથી જ સીએમ ઓફિસમાંથી હોસ્પિટલોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। નક્કી કરેલી જે હોસ્પિટલ છે તેમનું મોનિટરિંગ અને સાથે જ ત્યાંની હાલ જે સમગ્ર પરિસ્થિતિ, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, દર્દીને કોઈ તકલીફ તો નથી પડી રહી ને હોસ્પિટલનો સ્ટાફ જે કામગીરી કરી રહ્યો છે તેની પર સતત સીધી નજર રાખી રહ્યા છે મુખ્યપ્રધાન વિજય